ભાવનગરના સિદ્ધસર ખાતે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલા ભીખા ઝાઝડિયાને મળવા પહોંચ્યા. કોંગ્રેસના નેતા ભીખા ઝાઝડિયા સમર્થકો સાથે એનસીપીમાં જોડાયા. શંકરસિંહ વાઘેલા સાથે એનસીપીના પ્રદેશ પ્રમુખ બબલભાઈ પણ ઉપસ્થિત રહ્યા. રાજકોટમાં જેતપુરના દીપગૃહના કરોડો રૂપિયા લઈ સંચાલકો ફરાર થયા છે. 50 મહિનાની માસિક 1000 રૂપિયા સ્કીમ માટે ઉઘરાવાતા હતા. છેલ્લા કેટલાય સમયથી ઓફિસ બંધ રહેતા રોકાણકારો પહોંચ્યા પોલીસ મથકે. મહેસાણા બાયપાસ હાઈવે પર બ્રિજ બેસી જવા મુદ્દે નેશનલ હાઈવે વિભાગના ચીફ ઇજનેરે આપ્યું નિવેદન. ઓવરવેઇટ વ્હીકલના કારણે બ્રિજ બેસી ગયું હોવાનું આગળ ધર્યું કારણ. તો મહેસાણામાં બ્રિજ બેસી જવાના મામલે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે નેશનલ હાઈવે ચીફ એન્જિનિયરના નિવેદનને ગણાવ્યું વાહિયાત અને બ્રિજ ભારે વાહનો માટે જ બનાવવામાં આવતો હોવાનું પણ તેમણે જણાવ્યું. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મતદાર યાદી જમા કરાવવા પહોંચેલા એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે ઝપાઝપી. મતદાર યાદી જમા કરાવનાર આચાર્યને કોંગ્રેસ તરફી કહેતા સર્જાયો વિવાદ. ભાવનગરમાં ભાજપના પૂર્વ ગૃહપ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ પણ તંત્ર સામે વ્યક્ત કરી નારાજગી. કણસારા શુદ્ધિકરણ માટે 2002માં ₹25 લાખ સરકારે ફાળવ્યા હતા, છતાં આજ દિન સુધી કામગીરી ન કરાઈ હોવાનો આરોપ. ભાજપના કાર્યકર્તાઓના નામે પત્ર થયું છે વાયરલ. ભાજપના જિલ્લા પ્રમુખ આરસી પટેલની દાદાગીરીનો પત્રમાં ઉલ્લેખ. તકતી પર પોતાનું નામ લખાવવા આરસી પટેલે દાદાગીરી કરી હોવાનો આરોપ. હજુ 3 વર્ષ છું કહીને જેલ ભેગા કરવાની ધમકી આપ્યાનો પણ આરસી પટેલ પર આક્ષેપ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન. રાજ્ય સરકારને આડે હાથે લેતા દોશીએ કહ્યું કે શિક્ષણ વિભાગ દિશાહીન અને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, જેના કારણે યુનિવર્સિટીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. રાજકોટમાં યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લો કોલેજનું કૌભાંડ. સારા પરિણામ માટે ઇન્ટરના માર્ક્સની લાહણીની ફરિયાદ. 4 વર્ષમાં 150 વિદ્યાર્થીને અપાયા માર્ક્સ. ટોપ 10માં વિદ્યાર્થીઓને લાવવા માટે કૌભાંડ આચર્યાનો આક્ષેપ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીએ કહ્યું કે લો ફેકલ્ટીના સભ્યોએ મને રજૂઆત કરી હતી. એકાદી કોલેજમાં પ્રકારે ઇન્ટરનલ માર્ક્સ વધુ મૂકવાનું જાણવા મળ્યું. માર્ક્સ કૌભાંડમાં કુલપતિએ આપ્યા તપાસના આદેશ. આણંદના ખંભાતમાં જૂથ અથડામણના કેસમાં પીએસઆઈ બન્યા ફરિયાદી. બંને પક્ષે 60 લોકોની સ્થિતિ પોલીસે કરી અટકાયત. પોલીસી હાજરીમાં થયેલા જૂથ અથડામણમાં પોલીસે કર્યું હતું 6 રાઉન્ડ ફાયરિંગ. તો જૂથ અથડામણમાં પોલીસે કરેલા ફાયરિંગમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારે કર્યો હોબાળો. ફાયરિંગ કરનાર પોલીસકર્મી સામે ફરિયાદની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર. ખંભાતમાં જૂથ અથડામણ બાદ બસ સ્ટેન્ડ પાસે 3 બત્તી વિસ્તારમાં વેપારીઓને દુકાન બંધ કરવાની અપાઈ સૂચના. દુકાન ખોલી રહેલા વેપારીઓને પોલીસે બંધ કરાવી દુકાનો. હિંસક જૂથ અથડામણ બાદ અકબરપુર વિસ્તારમાં છવાયો ભયનો માહોલ. ભયના મારે લોકો કરી રહ્યા છે હિજરત. લોકો પોતાના ઘરોને તાળા મારીને અન્ય સ્થળે વસવાટ કરવા માટે થયા મજબૂર. ખંભાતમાં થયેલા જૂથ અથડામણને લઈને 3 બત્તી વિસ્તારમાં એફએસએલની ટીમ પહોંચી. ફાયરિંગની ઘટના કેવી રીતે ઘટી તે અંગે કરાયું રિકન્સ્ટ્રક્શન. એલસીબી પીએસઆઈએ સમગ્ર ઘટનાની મેળવી માહિતી. સુરતા વરાછામાં સગીરાના અપહરણને લઈને પરિવાર સહિત લોકોના ટોળાએ મચાવ્યો હંગામો. પોલીસે ઢીલી કામગીરી કરાતી હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશન બહાર કર્યો હોબાળો. છેલ્લા 17 દિવસથી સગીરાનો નથી કોઈ પત્તો. સગીરાના અપહરણના કેસમાં એસીપીએ જણાવ્યું કે સગીરાને બગાડી જનારા છોકરાને શોધવા પોલીસે 2 ટીમ કામે લગાવી છે. છોકરાના મૂળ વતન ગીર સોમનાથ સુધી પોલીસે 2 વાર તપાસ કરી છે. દાહોદ પંચમહાલ નિવૃત્ત એસટી કર્મચારીઓની યોજાઈ બેઠક. પેન્શન અને બાકી પડેલ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે બેઠક. નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની ઉચ્ચારી ચમકી.
ગાંધીનગરની સરકારી કચેરીઓએ છેલ્લા 10 વર્ષથી નથી ભર્યો ટેક્સ. સરકાર પાસેથી 30 કરોડથી વધુના લેણા બાકી. જો વેરાની ચુકવણી ન થાય તો મિલકત સીલ કરવાનો જે નિયમ, સરકારે ટેક્સ ચૂકવ્યો ન હોવાથી વિકાસના કામો પણ અટક્યા. વર્ષ 2010માં સરકારી વિભાગોએ મનપાની ટેક્સ જ નથી ચૂકવ્યો. ભાજપ યુવા મોરચા દ્વારા ભુજમાં સીએએના સમર્થનમાં તિરંગા યાત્રા યોજાઈ. પ્રદેશ યુવા નેતા પ્રદીપસિંહ વાઘેલા સહિત ભાજપના નેતાઓ બાઇક રેલીમાં જોડાયા.